नमस्कार, जय हिंद, जय जय गरवी गुजरात। छेल्ला थोड़ा समय थी जुदा जुदा समाजना लोको पोत पोताना समाजना व्यक्तिओ गुजरातना मुख्यमंत्री बने एवो मत रजू करिया छे, त्यारे स्वाभाविक छे के दरेक समाजने क्यांक ने क्यांक अन्यायनी लागणी थती होय एवुं लागी रह्युं होय त्यारे आवा मंतव्यो आवी रह्या होय। अने लोकशाहीमां दरेकने पोतपोतानो मत रजू करवानो अधिकार छे। भारतभरना सौथी मोटा संगठन ना गुजरातना प्रदेश अध्यक्ष तरीके मारुं पण एवुं मंतव्य छे के आगामी समयमां ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ક્ષત્રિય સમાજના કોઈ વ્યક્તિ હોય, અને મારે કહેવાની જરૂર નથી કે ઇતિહાસના પૃષ્ઠો ઉપર આપ નજર કરશો તો ક્ષત્રિયોનો ગૌરવવંતો ઇતિહાસ છે, અને શાસનની ધુરા સફળતાપૂર્વક કેમ સંભાળવી એ આ સમાજના લોહીમાં છે। અને ઇતિહાસના પૃષ્ઠો ઉપર નજર કરશો તો ગોંડલના મહારાજા સર ભગવતસિંહજી અને ભાવનગરના મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીનું શાસન એ આનું શ્રેષ્ઠતમ ઉદાહરણ છે। એક ભાઈ કહેતા હતા કે અમારો સમાજ વધુમાં વધુ ટેક્સ ભરે છે, એટલે અમારા સમાજના મુખ્યમંત્રી બનવા જોઈએ। અરે ભાઈ, ટેક્સની વાત એક બાજુ રહી, જ્યારે દેશની એકતા અને અખંડતાની વાતો હતી ત્યારે આખા ને આખા રજવાડા દેશને અર્પણ કરી દીધા હતા, ત્યારે ટેક્સની શું વાત છે? અને ટેક્સ ભરવો એ સારી બાબત છે, અને આ દેશના સીમાડે જ્યારે આ સમાજના વધુમાં વધુ યુવાનો દેશની સુરક્ષા માટે તૈનાત હોય ત્યારે આનાથી વધારે શી લાયકાત હોય? ક્ષત્રિય સમાજના મુખ્યમંત્રી બનવાની વાત હોય ત્યારે આ સમાજ પાસે શંકરસિંહજી વાઘેલા જેવા દિગ્ગજ પીઢ અને અનુભવી નેતા કે જેઓ પાસે 60 વર્ષથી વધુનો રાજનૈતિક અનુભવ હોય, આજની તારીખે 81 વર્ષની વયે પણ તેઓ 18 વર્ષની ઉંમરના યુવાનોને શરમાવે તેવી રીતે સક્રિય હોય, તથા પ્રદીપસિંહ જાડેજા કે જેઓ હાલની સરકારમાં જેઓ કામ કરી રહ્યા છે તેઓ નીડર, સ્પષ્ટ વક્તા, બાહોશ અને એક સારા એડમિનિસ્ટ્રેટર પણ છે, અને સૌને સાથે લઈને ચાલનારા છે। એ ઉપરાંત શક્તિસિંહ ગોહિલ જેવા સ્પષ્ટ વક્તા તથા બેસ્ટ પાર્લામેન્ટરિયન પણ આ સમાજ પાસે છે। આ ઉપરાંત પીઢ અને અનુભવી નેતા ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ પણ એક અનુભવી અને એક સારા રાજનૈતિક જાણકાર છે। આ ઉપરાંત આઈકે જાડેજા જેવા પણ અનુભવી આ સમાજ પાસે છે। એટલે હું આપ સર્વે પ્રજાજનો તથા સુજ્ઞના નાગરિકોને જણાવવા માંગુ છું કે આવતા સમયમાં ગુજરાતમાં જો સારા શાસનની આપને અપેક્ષા હોય તો ક્ષત્રિય સમાજના આ નેતાને લાવવા આપણી ફરજ છે, અને હું તથા આપણે સૌએ વિચારવાનું કે આવતા 2022માં આપણે શું જોશે અને કોણ જોઈશે। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।